નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો વલસાડની. વલસાડ પાલિકાના પાપે આજે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. વલસાડ પારડીથી લઈ પારડી સાંઠપુર જતો રસ્તો બિસ્માર હાલતમાં છે. પાલિકાના પેટનું પાણી નહીં હલતા સ્થાનિકોએ આજરોજ કચરા ભરેલા ટ્રેક્ટરોને અટકાવી વિરોધ નોંધાવ્યો છે. હજી તો એક બે વાર વરસાદી ઝાપટામાં આ રસ્તો ખોદાયેલો હતો, જેમાં પાણી ભરાઈ ગયા. લોકોને છીપવાડ ઘરનારું બંધ થતાં આ જ રસ્તો એક વિકલ્પ હતો. જોકે હવે એ પણ ખરાબ થઈ જતાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વરસાદી પાણી, ગંદુ પાણી અને કીચડમાંથી અવરજવર કરતા લોકોને ચોમાસા પહેલાં આ હાલાકી છે, તો ચોમાસા પછી તો લોકોને ઘરની બહાર પણ નહીં નીકળ શકે એવી હાલત થશે. ત્યારે આ પૂરગ્રસ્ત વિસ્તારમાં આવતો રોડ હવે અહીં પાલિકાના અનેક વચનો બાદ પણ રસ્તો નહીં બનતા લોકોએ વિરોધ નોંધાવીને ટ્રેક્ટરો ઊભા કરી દીધા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકાના પેટનું પાણી ક્યારે હલશે અને લોકોને સમસ્યાનું ક્યારે નિવારણ થશે. કેર મિસ્ત્રી, જેડએસટી, વલસાડ. આ સમસ્યા રોડને લઈને અહીંયા લગભગ વચ્ચે 1.5 ફૂટ પાણી ભરાઈ જાય છે અને આ બાજુ ગન્નાળાની અંદર સળિયા દેખાય છે અને 1.5 ફૂટ ખાડા છે. એની અંદર ટુ વ્હીલર ગાડી એક વખત રેલવેના પેલા પાટાના મૂકેલા છે ટ્રેક, એના ઉપર જો આગલી વ્હીલ ચડી જાય અને પાછળ નહીં ચડે તો ત્યાં જ ગાડી સ્લીપ મારે છે અને આવવા જવામાં ઘણી તકલીફ થાય છે. અને સ્કૂલના સ્ટુડન્ટ લોકો છે તો અહીંયા માટી એવી ચીકણી છે કે ચોંટી જાય છે, એના લીધે 2-4 જણા તો કાલે સ્લીપ પણ થઈ ગયા. અને અહીંયા બધી ઝૂંપડપટ્ટી છે, એમાં એક ગર્ભવતી મહિલા હતી, એના માટે કાલે ડૉક્ટર લોકો આવેલા હતા કે એ લોકો ક્યાં ગયા, તો મેં તપાસ કરાવી તો એ લોકો ધોબીતાળા જતા રહેલા. કારણ કે અડધી રાતના કંઈ સમસ્યા થઈ તો એ ગર્ભવતી મહિલાને લઈને એ લોકો જાય કાં, આ રસ્તા પરથી તો અવરજવર થાય ને એ લોકોથી. એ નગરપાલિકાના ટ્રેક્ટર આ છે ને, રસ્તો નગરપાલિકાએ બનાવવો જોઈએ એના હિસાબે. અને કાલે અમે પંકજભાઈ સાથે વાત કરી, હિતેશ પટેલ એન્જિનિયર સાથે વાત કરી, એ કાલે આવેલા બધું જોઈ ગયા અને કીધું કે 11 વાગે આ બધું અહીંયા આવી જશે સામાન, એટલે પછી ચાલુ કરી દઈએ. અને કાલે સવારે 10 વાગ્યાથી હિતેશ પટેલને એ લોકો મને કીધું આવું આવું, ને સાંજે 5:30 વાગ્યા આવ્યા એ લોકો. એટલે શુક્રવારથી મેં રજૂઆત કરી છે, એ લોકો ખાલી બનાવટ કર્યા કરે કે હમણાં આવું ને પછી આવું, એ લોકો આવતા નથી એટલા માટે આ બંધ કરાયું છે. એ લોકો મટીરિયલ નાખશે અને કહેશે કે ભાઈ હવે કામ ચાલુ કરીએ છીએ તો અમે એ ટ્રેક્ટર જવા દઈશું. ને આ જો એ લોકોના ટ્રેક્ટર જવાના માટે આ રસ્તો એ લોકોએ બનાવ્યો છે, તો શું આ બનાવવામાં શું વાંધો આવે.